સ્પીપામાં તો બરોબર છે હવે યુપીએસસીની તૈયારી જયારે વિદ્યાર્થી કરતો હોય અને ઘણીવાર એવું પણ હમણાં છેલ્લા થોડા વર્ષોથી છાપામાં એવું સાંભળવા વાંચવા મળે છે કે આ વિષયો પસંદ કરો તો તમારી તકો વધી જાય છે તો સાચું ચિત્ર શું છે આપશું કહેશો દ્રષ્ટિબહેન એમાં વાસ્તવિકતા જો રજૂ કરું તો બે હજાર ચૌદના વર્ષ પહેલા સુધી યુપીએસસીની જે મુખ્ય પરીક્ષા હતી એમાં બે વૈકલ્પિક વિષયો પસંદ કરવાના આવતા વૈકલ્પિક વિષયો કે જે મારો અલગ હોઈ શકે ઉત્સવભાઈનો અલગ હોઈ શકે અને એ વૈકલ્પિક વિષયોના કારણે કોઈ ચોક્કસ વિષયો પસંદ કરવાથી પસંદગી તમારું સિલેક્શન થવાના ચાન્સીસ વધી જાય એ શક્યતાઓ રહેતી પરંતુ બે હજાર ચૌદમાં જે યુપીએસસીની પેટર્ન બદલાય એ પ્રમાણે હવે વૈકલ્પિક વિષય એક જ પસંદ કરવાનો રહે છે યુપીએસસીની મુખ્ય પરીક્ષામાં કુલ નવ પેપર્સ આવતા હોય છે અને વૈકલ્પિક વિષયના માત્ર બે જ પેપર્સ છે મતલબ એ થાય કે બાકીના જે સાત પેપર્સ છે એ તમામ ઉમેદવારો એક સરખા જ આપવાના છે તો પહેલા જે વૈકલ્પિક વિષયના આધાર ઉપર પસંદગીની શક્યતાઓ વધારે રહેતી એ અત્યારે પ્રમાણમાં ઓછી થઈ છે છતાં પણ ગુજરાત રાજ્યની અંદર વધુ ઝુકાવ જોવા મળતો હોય છે ગુજરાતી સાહિત્યના વિષય પ્રત્યેનો એનું મૂળ કારણ એ કે આપણી માતૃભાષા છે અને ઉપરાંત ગુજરાતી સાહિત્યની પોતાની સુંદરતા છે એને સમજવાની એક અલગ મજા છે અને જ્યારે ગુજરાત રાજ્યમાં રહીને આપણે તૈયારી કરતા હોઈએ તો ઘણા સારા એવા સાહિત્યકારો છે કે જે સ્પીપામાં આવીને વ્યાખ્યાન આપતા હોય છે સતત એમનું માર્ગદર્શન મળી રહેતું હોય છે કે જેને ધ્યાનમાં રાખીને આ વિષય ઉપર તમે ખૂબ સારી પકડ હાંસલ કરી શકો અને યુપીએસસીની જે માંગ છે એ પ્રમાણેનું પ્રદર્શન તમે કરી શકતા હોવ અને એટલા જ માટે આપણે ત્યાંથી જેટલા પણ વિદ્યાર્થીઓ પાસ થાય છે ગુજરાતમાંથી એમાંથી કહી શકાય કે લગભગ એશી થી નેવું ટકા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે ગુજરાતી સાહિત્ય સાથે પાસ થતા હોય છે તો કદાચ આ એક યોગ્ય વિકલ્પ ગણી શકાય